tadi? Nah, nanti kapi. Nanti baru kon kiat kapuan ni boleh cek. Kiat tu kau ini kapi. Kita kena isi pun jam. Itu store kau. Boleh baca itu per. Jam eli, tapi kalau tu boleh juga cek tu mungkin ni maafi mahu cuci. Tim disuari silki ayam. Halo mitra kem coba zaman zaman tiada nawa kiri sesaat ni pandar ni aje sih kyo warse guru war sih kyo tu aje sih guru war ni be agi ar tarik sih mani ya kiri exam calu sih kita ambil paper ala video cianu aja paper sih ngadi itu paper sih ni mani saru paper jaya u mani best of luck mani tempat bar kono pun paper calta sih to main fresh kari muklo sekolah અને વ્યવસ્થિત લંચ બંચ કરાવીને મોકલો જેથી કરીને ને એક પ્રકારનું ટેન્શન ના રહી અને સપોર્ટ આપતા રહ્યો બાળકોને અને આ વિડિયોને લાઈક કરજો શેર કરજો આખા દિવસની તમને જર્ની બતાવશું શું કરીશી શું નથી કરતા તો કન્ટિન્યુ રહેજો મળીશી માય શોરૂમ રામ રામ ને સીતારામ બધાયને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારે વાગી ગયા છે 8 તો આજે છે ગુરુવાર તો મારા સિયા બેન રહ્યા છે ગુરુવાર તો તેના માટે આપણે બનાવી રહ્યા છીએ સુકી ભાજી તો સુકટેટા બાફી લીધા છે ને ડુંગળા ડુંગળા ઓલી સોરી ટમેટાની ગ્રેવી કરી લીધી છે અને આ બાજુ આપણે બધું કામ પણ જો ઘરનું બધું બાકી છે તો આ કપડાં પણ ધોવાના છે તો અહીંયા છે આપણા મશીનમાં કપડાં चलो मित्रों सियाबेन ने सूकी भाजी बनाई दी है ने पछी आ वीडियो में कंटिन्यू रहो ने पछी आपणे सीववानुं छे तो शू सीवुं छुं ते हूँ तमने बतावीश तो आ वीडियो ने लाइक करो शेर करो ने सब्सक्राइब करवानुं भूलता नहीं केम छो मारा मोजीला मित्रों आजना व्लॉग में तमारा बधानुं स्वागत छे तो अत्यारे वागी गया छे 10:30 जेवो टाइम थई गयो पौणा 11 थई गया छे તો આપણે રહી ગયા છે પોતાજી બાકી કારણ કે અમારા સિયાબેનને દુખતી હતી દાઢ તો તેને લઈને બતાવવા ગયા હતા અને મારા મનભાઈની જે સ્ટેશનરીની દુકાન છે ત્યાં ક્લે જોઈ ગયો હતો તો તેને મોટી ક્લે લેવી હતી અને મારે લઈ દેવી હતી નાની ક્લે તો એને નહોતી લેવી તો આવીને થોડોક રિહાણો તો ભાઈ થોડાક રિસાણા છે તો કાંઈ વાંધો નહીં બાળકો કે તે બધી એની જીત પૂરી કરવી કાંઈ જરૂરી છે નહીં જો એ માયગા ભેગું જ આપણે બધું લઈ જ દેશું તો તે બગડીને ધૂળ થઈ જશે ના લઈ જ દેતી હતી પણ હું કવિ એને નહોતું લેવું ને એ કે હું કરવા તૈયાર નહોતી તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કારણ કે બાળક કે એ ભેગું જ કાંઈ તરત કરી દેવું જરૂરી નથી કરી જ દઈ ખાવા પીવાની વસ્તુની માંગ પણ આપણે પૂરી કરતી પણ જે ન જોતી વસ્તુ એને લઈ દેવી કાંઈ એવી ખાસ નથી તો પાછળ અમારા મનભાઈ નવેરામાં ગયા છે અને રોવે છે તો કાંઈ વાંધો નહીં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રામ રામ ને સીતારામ બધાયને અત્યારે જો 12:15 વાગી ગયા છે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે અમારે સિયાબેન રહ્યા છે ગુરુવાર અને તેને જવું હોય સ્કૂલે તો સિયાબેને બનાવી છે ફરાળી ચેવડાની ભેળ અને મારા મનભાઈએ હંટાડી દીધી છે થોડી આપણે બનાવ્યું છે સૂકી ભાજીને ભાખરી આ સિયાબેને ભેળ કરી અમારા મનભાઈ પણ દીદીની આવી રહેજો ગુરુવારનું ફરાળ કરે છે કારણ કે અમારા સિયાબેન છે ને સાંજે એકટાણું કરશે આપણે લીધી છે દાણાવાળી સૂકી ભાજી ભાખરી ને આમાં છે લાલ મરચાંની ચટણી અને અહીંયા છે ઠંડી ઠંડીને વાલી વાલી છાસ ને અમારા મનભાઈને જમતા જમતા આજે શું પહેરવું હે મોજા પહેરવા છે જોઈ લો કેવી રીતના જમે તમારા બાળકો કેવી રીતના બેસીને જમે એ જરા કોમેન્ટ કરજો અમારા મનને તો સીધી રીતના બેસીને આવડતું જ નથી ચાલો મિત્રો જમી લઈએ તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કેમ છો મારા મોજીલા મિત્રો અત્યારે 9 વાગી ગયા છે સાંજના 7 અને આપણે થઈ ગયો છે રસોઈનો ટાઈમ તો રસોઈમાં આજે આપણે બનાવવાની છે સેન્ડવીચ અને અમારા મનભાઈ કરી રહ્યા છે ચારા તો બેટા ખાતા આવડતું નથી મન કેટલી વાર તોફાન હોય બેટા હમણાં બધી બાજુના સોફા વિક લે પડીશ તો આપણે બનાવી છે સેન્ડવીચ તો તેના માટેનો મસાલો રેડી થઈ જ ગયો છે ડુંગળી ટમેટું આદુ મરચું લસણ અને બટેટા બાફી લીધા છે અને સૂકો મસાલો પણ આપણે કાઢી જ લીધો છે ને અહીંયા ભર્યો છે ડબ્બો ને આપણે બાળકો માટે લીધા છે એપલ અને મારા મનભાઈ જઈ રહ્યા છે
કેનો વ્લોગ જોવે? કેવો? નીકુ વ્લોગ જોઈ રહ્યો છે અને જોઈ લ્યો મારા મનભાઈ ને બેસવાની સ્ટાઇલ જોઈ લ્યો. એક જ સાઈડ બેહે અને એક જ બાજુ તૂટી જાય છે. તો ચાલો મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો વાલા. હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ આપ બધા મજામાં છો. અને અત્યારના વાગી ગયા છે ઓલમોસ્ટ 7:45 અને આજે બપોરે અનફોર્ચ્યુનેટલી હું હતો બહારગામ, એટલે ફ્રેન્ડની કારખાને ઓપનિંગ હતું તો એના ગામ ગયો હતો. અને આજે એકચ્યુઅલી મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, તો એ ભૂલ હું સ્વીકારું છું. આજે મારી વાઈફનો આજે 15 વર્ષ થયા જન્મદિવસ. હું દરરોજ સવારમાં ઉઠું ને જ્યારે બર્થડે હોય ને ત્યારે હું ઉઠું ને તો એને વિશ કરતો હોય છે. આજ ફર્સ્ટ વાર પછી તારે કહેવું તો આજ 15 વર્ષ થયા હું ને જ્યારે એનો જન્મદિવસ હોય ને 2 અગિયારે તો હું ઉઠ્યા પહેલાં હું એને વિશ કરું છું. મને આટલી બધી યાદ હોય છે. પણ આ વર્ષે શું થયું, વોટની ઈચ્છા નહીં હોય સેલિબ્રેશન કરવાની તો ભૂલાઈ ગયો છે, તો હું એની માફી માગું છું. ટીમ બી સોરી સિલકી આઈ એમ અનફોર્ચ્યુનેટલી ફર્સ્ટ તો હવે એમ કે અને જેવો દુકાને જોઈને મેં ખબર પડી કે મને ખબર પડી કે આજે જન્મદિવસ છે. તો તો હેપી બર્થડે અને તું જીવો હજારો સાલ ને આવીને આવી મારી સેવા કરતી રહે. મિત્ર વાત કહેવા માગું છું, ભલે મારી પત્ની છે અર્ધાંગીની છે પણ અમારી ત્રણેયની જાન છે. અમે ત્રણ નો એના વગર ને અમે ત્રણ વધુરા છે. મન રેડી મન ખોટું સાચું એક સિયા છે અને ગર્વ છે. અમારા 3-4 વગરની એ ન હોય તો અમે ચારેય જણે કઈ દિશામાં વહી જઈએ એની કંઈ નક્કી નથી. કારણ કે મને એટલું ગર્વ છે મારી પત્ની પર, કારણ કે જે ઓળખે છે એને ખબર છે અને જે નથી ઓળખતા એને હું આપણે માધ્યમથી બતાવશું. એટલે એનો આજ બર્થડે સેલિબ્રેશન કરતાં ભૂલી ગયો તો આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી અને હેપી બર્થડે વન્સ અગેન. હેપી બર્થડે અને તું જીવો હજારો સાલ અને આવીને આવી તું મહેનત કરો અને તને સફળતા મળે એવી અમારા ભગવાનને વિશ કરું છું. અને ભગવાન પાસે એવી પ્રાર્થના માગું છું આવનારા જીવનમાં તને સુખ સંપત્તિ અને ખાસ સુખ સંપત્તિ સિવાય તને ખાસ કોઈ પ્રકારની દવા ના લેવી પડે, નિરોગી રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. કેમ કે અત્યારના સમયમાં પૈસા કરતાં મહત્વ છું જીવન, તો તારી લાઈફ બહેતર જાય અને અમારી આવીને આવી મદદ કરતી રહે અને અમારી જોડે સપોર્ટ કરતી રહે તે બદલ ભગવાન પાસે પ્રાર્થના કરું છું. હેપી બર્થડે. અને મિત્રો વળી કહું છું એકવાર, આજે મારો જન્મદિવસ, એનો જન્મદિવસ સોરી હતો તો ભૂલાઈ ગયો છે અને માફી માગું છું. કારણ કે પત્નીનો જન્મદિવસ ભૂલાઈ જાય તો એ પતિ કેવો ગણો, તમે કોમેન્ટ કરજો. તો અત્યારે અમે લોકો સેન્ડવિચ બનાવી છે આરોપી થી બર્થડે સેલિબ્રેશન કરવું છે. શિલ્પી કેક કાપવી છે તારી? કેમ કે બાળકોની કેક કાપવાની હોય છે, કેક તો કોઈની કાપવી જ ના જોઈએ. ખરેખર ગરીબ માણસોને મદદ કરવી જોઈએ. 800-900 રૂપિયાની કેક લેવી એના કરતાં 800-900 બિસ્કીટ છે વેપર છે એ ગરીબ માણસોને જેવડાવે તો એનું પેટ ઠરશે અને તમને દુવા મળશે. તો કેક તો મારા બાળકોની ઈચ્છા હોય છે એટલે કાપી છે, બાકી અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. દિવાળી બનાવવાનું તો મિત્રો અમારા ઘરે ખજૂરની ચટણી છે અને તમારી ઘરે ચટણી કેવી હોય મને નથી ખબર. અમારી ઘરે ચટણી છે પણ જામ બરાબર બતાય તો પર જામેલી તમે ચમચી મારી તો તમારી ઘરે આવી ચટણી હોય તો કમેન્ટ કરજો. અમારી ઘરે આવી ચટણી બનાવી છે એ હા બેટા આજો ચોકલેટી આઈસ્ક્રીમ જામેલ ચટણી એ પાછી ખજૂરની. તમારી ઘરે હોય તો કમેન્ટ કરજો. અને પાછળ અમારી ઘરે ઊભું છે અને ફરમાઈ છું તમે સાંભળો તો જો આજે ક્લે લેવો છે એનો મમ્મીનો જન્મદિવસ છે તો એમ કે છે તું ધાર્યું કરે તારો જન્મદિવસ છે. હવે આનું મારે શું કરવું, એ કયો ને વેકેશન પડે ને એટલે મોકલી દેવો અઢડા.